सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयदिश हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिरादननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 15 ने 16 मां छेल्ले एम लखे छे जे जगत ना विषयी जीवो छे जेने विषय सिवाय नु बीजू कोई ज्ञान नथी एवा जीवोना संग थी क्यारे सुख थातु नथी एनी वातो सांभळवाथी सुख थातु नथी एना दर्शन थी सुख थातु नथी जेना अंतर नी अंदर जेवू होय एवू ज पोताना सेवक ने पोताना संगी ने आपी शके छे स्वामी के आ 16 पदों में जे तमने कीधा छे ए सार काढ्यो छे तन मन में तोड़ीने काढ्यो छे स्वामी के छे जेवी रीते अमृत सर्पने पावामां आवे तो सापनी डाढमां झेर ज थाय जेवू बीज होय एवा ज गुणमां आवे छे एवी रीते जे जगतनी अंदर अतिशय विषयी थई गयेला जीवो छे एने क्यारे सत्संगनो पास लागतो नथी माटे एवानो संग दूरथी तजी देवो दूरथी ज एने छोड़ी देवा एम स्वामी कहे छे एने संत ने भक्तना चिन्ह धारेला होय तो पण एनी पासे स्वामी के न रहेवू आवी स्वामी अहीं वात करी आगळ पद 17 अने त्रीजो राग अहीं आगळ शरू थाय छे आठ आठ राग आठ आठ पदनो एक राग आठ पद सुधी चाले छे एमानो हवे त्रीजो राग 17 पद थी स्वामी राग बदले छे ग्रंथ एकनो एक ज छे कठन वचन कहू छु रे कड़वा कांकच रूप दर दीने गोड़ी दऊ छु रे सुख थावाय अनूप खरे मने जे जन खावसे रे आवू जे औषध जीरन रोग तेनो जावसे रे सुखी थासे सद्य पन बीक रहे छे बोलता रे साची देता सीख खरा छिद्र के ना खोलता रे ववाई जासे वीख देह मानी ने दिल मारे सुनता जासे सुख प्रजड़ से तेह पड़ मारे दाजे थासे दुख माटे कहू न कहू कोई ने रे एम आवे विचार निष्कुळानंद विचारी जोईने रे पछी करू उचार माटे कहू न कहू कोई ने रे एम आवे विचार निष्कुळानंद विचारी जोईने रे पछी करू उचार निष्कुळानंद स्वामी पद 17 માં લખે છે કઠન વચન કહું છું રે કડવા કાંકચ રૂપ સ્વામી કે જે હું વચન કહી રહ્યો છું અતિ કઠણ છે
અને પાછા કડવા પણ છે. કઠણ હોય અને કડવું હોય ત્યારે વ્યક્તિને ગમે નહીં. કદાચ કડવું હોય પણ થોડું કઠણ ના હોય તો ચાલી જાય. કઠણ હોય પણ કડવું ના હોય તોય ચાલી જાય. શેરડી કઠણ હોય પણ મીઠી હોય એટલે ભાવે. કારેલું કડવું હોય પણ કઠણ ના હોય એટલે ચાલે. પણ કઠણ હોય અને પાછું કડવું હોય એ તો બહુ ભારે પડે સ્વામી. સ્વામી એટલે અહીં લખે છે કે હું કઠણ વચન કહું છું કારણ કે ઘણા બધા સ્વામીને જે લોકો જગતની અંદર અનેક લોકોને અટવાવી દે એવા છે, એવા લોકો માટે સ્વામીએ ઝેરીલા, હરામી આવા બધા શબ્દો વાપર્યા છે. સ્વામી કે આવા શબ્દો બોલવાનું મને ગમતું નથી, આવા કઠણ અને કડક શબ્દ કહેવાનું મને ગમતું નથી. સ્વામી કહે છે કે મુમુક્ષુ છે એને અંતરદૃષ્ટિ થાય એના માટે મારે કડવી વાત કહેવી પડે છે, મને ગમતી નથી. મને ખબર છે કે આ વાતો કરવાની અંદર સ્વામી કે કોઈ વ્યક્તિ રાજી થવાના નથી, એક સાચા મુમુક્ષુ સિવાય. મારી આ વાતો લખેલી છે એને વાંચીને કોઈ રાજી નહીં થાય, વિષયી જીવો રાજી નહીં થાય. જેને વિષયમાં આસક્તિ જ છે રાત દિવસ એ રાજી નહીં થાય. જેને એવાનો સંગ ગમે છે, એવો રસ્તો ગમે છે એ રાજી નહીં થાય. એટલે સ્વામી કે મને તો વિચાર એવો આવે છે કોઈને ના કહું. પણ સ્વામી કે મારા અભિપ્રાયને જાણો કે હું કડવા ને કઠણ વચન તમને કહું છું એ કેવળ તમારો રોગ દૂર કરવા માટે આપું છું. સ્વામીએ પોતાના કડવા ને કઠણ વચનને કાંકચની ઉપમા આપી. આ અતિ કડવી વનસ્પતિ છે, એનું કાંટાવાળું ફળ થાય એ વનસ્પતિ ઉપર, અને એ કાંટાવાળું ફળ હોય એની છાલ ઉતારે એની અંદરથી નીકળજું જે બીજ, જેવી રીતે આંબલીમાંથી કચુકો નીકળે, એનો ઠળિયો નીકળે, બીજ નીકળે, એ જ રીતે એ કાંટાવાળી જે ફળ હોય એને છાલ ઉતારે તો અંદરથી કઠણ એક ઠળિયા જેવું નીકળે ને એને ઘસીને પીલીને પાવામાં આવે તો તાવ હોય તો એ ઉતરી જાય, અને એ જેને પીવાની ટેવ હોય અમુક દિવસોએ તો એને તાવ આદિક આવે નહીં, શરીરમાં રોગ થાય નહીં. ગમે એવો રોગ હોય, ખબર છે આપણને કે જેટલો મોટો રોગ એની દવા એટલી કડવી હોય. મેલેરિયા થયો હોય, ઝેરી મેલેરિયા હોય કોઈને, અને મેલેરિયાની દવા જેને લીધી હોય એને ખબર હોય કે ખાલી દવા લેતાની સાથે જ મોઢું કેવું થઈ જાય, કડવું ઝેર જેવું થઈ જાય. અહીં આગળ પણ જ્યારે એવો બહુ જ તાવ ને બહુ જ ફ્લ્યુ હોય ત્યારે જે એકદમ એન્ટીબાયોટિક મોંઘામાં મોંઘી અને ઊંચામાં ઊંચો ડોઝ આપવામાં આવે એ દવાઓ બધી કડવી હોય છે. એ લેતાની સાથે જ મોઢું આખું કડવું થઈ જાય. પણ એ કડવી દવા હોવા છતાં પણ આપણે મોઢું બગાડીને પણ લઈ લઈએ છીએ. કયા કારણથી? કારણ કે આપણે શરીરમાંથી રોગ કાઢવો છે. ઘણી કેપ્સ્યુલો એવી આવે છે કે આપણાથી ન લેવાય એની ઉપરનું પડ. હવે અંદરનો પાવડર છે એ પાવડર તો લેવો જ પડે, એ દવા એ છે. એટલે ઉપરનું પ્લાસ્ટિક છે, ઉપરનું જે કવર છે એ દવા નથી. પણ ઓલો પાવડર કડવો ન લાગે એટલે એને એની અંદર મૂકવામાં આવે છે. પણ આપણાથી ઘણીક વખતે પડ ન ખવાય એવા હોય છે ત્યારે એનો પાવડર કાઢી લે, અને એ પાવડર કાઢીને ગ્લાસની અંદર નાખીને એને હલાવીને પછી એ પાવડરને પીવે. હવે જેને એવી રીતે એ પાવડરને પીવાનો થાય એનું મોઢું કેટલું કડવું થાય. ઉપર ગોળ ખાય ને તોય કડવું લાગે. પણ એ કડવાશ પણ જીવ સહન કરે છે. કડવું જ્યારે લાગે છે ત્યારે ઉપર કંઈ ગળ્યું ખાઈને પણ એ કડવા ઓળકારને સહન કરે છે, કારણ કે એને સાજા થવું છે, એને બીમારીને કાઢવી છે. એને ખબર છે કે એક તો બીમાર છું, તાવ આવે છે, મને ખાવું ભાવતું નથી,
જે ખાઉં છું એ પોતે જ કડવું લાગે છે, અને કડવું લાગે છે એમાં પાછું મારું મોઢું કડવું છે ને એમાં કડવી દવા, છતાં પણ દર્દી એ દવાને પીવે છે, હોંશે હોંશે પીવે છે, બે ચાર દિવસ પાંચ દિવસમાં સારું થઈ જશે એવી આશાથી પીવે છે, અને પીવે છે તો એને અમુક દિવસોએ સારું પણ થાય છે. એવી રીતે સ્વામી કે હું તમને જે દવા આપું છું મારે પણ દવા જ આપવાની છે. સ્વામી કે તમને રોગ લાગુ પડેલો છે સ્વામી કે જન્મ ને મૃત્યુનો, માટે નિષ્કુળાન સ્વામી આપણને બધાને એ રોગ ટળે એવી દવા આપે છે. હવે ભવ રોગ, એક આ લોકનો ભયાનક તાવ હોય, અતિશય તાવ હોય, એને કાઢવા માટે જો કડવી દવાની જરૂર પડે તો સૌથી મોટો રોગ છે ભવ રોગ, જન્મ ને મૃત્યુના દુઃખવાળો રોગ, લક ચોરાસીના દુઃખવાળો રોગ, બહુ મોટો રોગ છે. એ રોગને મુમુક્ષુ જો ઓળખી કાઢે, એ રોગને જો સતત જોયા કરે કે આ રોગ છે, જન્મ ને મૃત્યુનો રોગ છે, ભવ રોગ છે, લક ચોરાસીનો રોગ છે, ચાર પગને પૂંછડાવાળા થવાનો આ રોગ લાગુ પડ્યો છે, મનુષ્યનો જન્મ હોય અને એમાંથી ચાર પગને પૂંછડાવાળો થાય, કેટલો મોટો રોગ લાગુ પડી ગયો. લક ચોરાસી ફરતા ફરતા ફરીથી આ મનુષ્યના જન્મરૂપ દરવાજો આવે અને ત્યારે જીવ એમાંથી બહાર નીકળે, આવડો મોટો રોગ લાગુ પડેલો છે. એ જીવ આરામથી લેરથી ખાઈ પીને સૂઈ શકે છે, એની પાછળનું કારણ એક જ છે, એને એના રોગની ખબર નથી, રોગને ભૂલી ગયો છે, રોગને ભૂલી ગયો છે. કેન્સર થાય ને તો કેન્સર શરીરની અંદર હોય, બહાર કાંઈ ખબર ના પડે. માણસ એકદમ સાજો, બોલતો એકદમ તાજો લાગે, પણ અંદર થયેલું શું છે? કેન્સર. એ કેન્સર જે થયેલું છે, ઉપરથી માણસ તદ્દન સાજો લાગતો હોવા છતાં પણ અમુક સમય પછી અચાનક એ વ્યક્તિ મૃત્યુને પામે છે, ત્યારે બધા કહે છે આમને તો કોઈ રોગ દેખાતો નહોતો, કાંઈ નહોતું, શું થયું? તો કે કેન્સર હતું. આજના આ જમાનાની અંદર કેન્સરને ગોતી નાખે છે આજનું સાયન્સ, એટલે મેડિકલ સાયન્સ દ્વારા આજે કોઈને કેન્સર થયું હોય તો ખબર પડે. આજથી વર્ષો પહેલાં આવા સાધનો નહોતા ને, ત્યારે વ્યક્તિ હાલતો ચાલતો જતો રહ્યો હોય, મૃત્યુ પામી ગયો હોય, બધાએ વિચારે કાં તો હાલતા ચાલતા અચાનક જતા રહ્યા, કાંઈ હતું નહીં, કશુંય હતું નહીં, અને હાલતા ચાલતા જતા રહ્યા. ભલે હાલતા ચાલતા જતા રહ્યા પણ કાંઈક તો હશે, ભલે દેહ પડવા માટેનું નિમિત્ત હશે, પણ એ રોગ હતો. પણ ત્યારે મેડિકલ સાયન્સ આટલું આગળ ના હોય તો કોઈને ઓળખાતું નહોતું કેન્સર છે. દેહ પડ્યો હશે ત્યારે દેહ પડવા પાછળ કંઈક તો એવું હશે જ કે જેનાથી આ દેહ હવે ટકી ના શકે, અને રોગ સિવાય બીજું કાંઈ ના હોય. હવે રોગ સિવાય બીજું કાંઈ નથી, એ પછી કોઈ પણ પ્રકારનો રોગ હોય, હાર્ટ એટેકથી માંડીને કોઈ પણ પ્રકારનો રોગ હોય, પણ એ રોગ છે. બોલતો ચાલતો વ્યક્તિ જતો રહે છે એનો અર્થ કે એમાં રોગ છે, પણ રોગને શોધી નથી શકાયો. એ વ્યક્તિને ક્યારેય પણ એવો અનુભવ ના થયો કે મને રોગ છે, પણ રોગ તો અંદર હતો જ. આજે કોલેસ્ટ્રોલ થઈ જાય છે, નાડીઓ બ્લોક થઈ જાય છે, તો વ્યક્તિ બોલતો ચાલતો જ હોય છે. એને જો દેખાડ્યું ના હોય, બ્લડ ટેસ્ટ ન કરાવ્યા હોય, જે કંઈ એના ટેસ્ટો હશે ન કરાવ્યા હોય, તો એને ખબર ના પડે કે મારી નાડી બ્લોક થઈ છે, અને તો એક સેકન્ડની અંદર એ રોગ તો તરત એટેક કરે છે અને વ્યક્તિ બંધ થઈ જાય છે. તો એનો અર્થ કે શું એ બે વાગે કોઈને એટેક આવ્યો બપોરે, એટલે બપોરના એક વાગ્યા સુધી એને રોગ નહોતો? એ હતો જ, હતો જ, પણ એને ખબર નહોતી, ખબર નહોતી. એવી રીતે નિષ્કુળાન સ્વામી કહે છે જીવને જો ભવરોગ છે એની ખબર ના રહે તો એ કાંઈ રોગ ટળી ના જાય, પણ ખબર રાખે કે મને ભવરોગ છે, આ લક ચોરાસીના રોગને ટાળવાનો છે, વિષયોની આસક્તિને ટાળવાની છે,
મહારાજની આશક્તિ કરવાની છે, મૂર્તિ સુધી પહોંચવાનું છે, ધામ સુધી પહોંચવાનું છે, તો સ્વામી કે એને મારી ગોળી છે ને એ કડવી કાંકચ જેવી છે પણ એને મીઠી લાગશે, કારણ કે દર્દીને ગોળી દઉં છું રે સુખ થવાય અનુપ. દર્દીને ગોળી આપું છું સ્વામી કે શાના માટે, સુખ થવા અનુપ, એને અતિશય સુખ. એ સુખ કેવું તો અનુપ, જેને ઉપમા ના આપી શકાય એવું સુખ મારે એને દેવું છે, એના માટે હું કડવી ગોળી કડવો થઈને પાઉં છું. માં જ્યારે દીકરાને કડવી દવા પાય છે ત્યારે નાના દીકરાને ગમતી નથી, મોઢું આમથી આમ ફેરવી દેશે, એક વખત કદાચ પહેલી વખત પી લેશે, પણ બીજે દિવસે માં જ્યારે ટાઈમે એ દવા આપવા માટે ચમચીમાં લેશે અને છોકરું જ્યારે મોટું થઈ ગયું હોય અને પછી એના મોઢામાં ચમચી કેવી રીતે નાખવી પડે એ તો તમને કોઈ નાખી હશે તો ખબર હશે, અથવા તો તમે કોકને નાખી હશે તો ખબર હશે કે એને પાવી હોય તો શું કરવું પડે, પછી મોઢું ડાબવું પડે, પકડવું પડે, મોઢું ખોલવું પડે. ખોલ ખોલ કહું છું ને ખોલ, એમ કરતા 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 અડધી દવા નીચે ડોળે ને અડધી પાય પેલો ધમ પછાડા કરે છોકરો, કારણ કે એને કડવું ભાવતું. તો જે માએ એ છોકરાને પોતાના લોહીનું દૂધ કરીને પાયું છે, જે માએ પ્રસૂતિની વેદના સહન કરી છે, જે માએ પેટે પાટા બાંધીને એને ખવડાવ્યું છે, જે માએ એને ગમે ત્યારે અડધી રાતે જેવી જરૂર પડી ત્યારે એની બાજુમાં જઈને ઊભી રહી છે, એ માને પોતાના છોકરાને આવી દવા આવી હેરાનગતિ કરીને પાવા માટેની શું ઈચ્છા હશે? ઈચ્છા હશે? પણ તમે નાના હશો, તમને તમારા મા બાપે એવી રીતે દવા પાઈ હશે તો વિચારો કે એને એવી દવા પાઈ તો આજે તમે તંદુરસ્ત હશો, તો તમે આજે મોટા થઈ શક્યા, તો તમે કંઈક કરી શક્યા. પણ જો એ દિવસે એને દવા પાઈ ના હોય ને કોઈ રોગ થયો હોય ને રોગ એવો ને એવો રહેવા દે તો શું થાય? મૃત્યુ પામે વ્યક્તિ. તો માં મોઢું પકડીને દવા પાય છે. નિષ્કુળાનંદ સ્વામી આપણી માં છે, મુક્તાનંદ સ્વામી આપણી માં છે, ગુણાદિતાનંદ સ્વામી આપણી માં છે, ગોપાળાનંદ સ્વામી આપણી માં છે, ગુરુજી જેવા સત્પુરુષ આપણી માં છે. એ આપણને મોઢું પકડીને દવા કડવી પાય, પણ એના આશયની અંદર એક જ વસ્તુ રહી છે, આ જીવનું કોઈ પણ રીતે આ જન્મે પૂરું થાય, કોઈ પણ રીતે આ જીવ લખ 84ના રોગ અને ભવરોગમાંથી એ ટળે, એના માટે જ એની કડવી દવા પાવાની છે. એને કોઈને ગમતું નથી પોતાના છોકરા મોઢું બગાડે, કોઈને ના ગમે, કોઈને ના ગમે. પોતાના છોકરો હેરાન થતો હોય એ કોઈને ના ગમે, પણ એ મા બાપ હેરાન કરે છે, દવા તારે લેવી જ પડશે, નહીં ચાલે, કેટલું વઢે એની જોડે, કેટલા ના બોલવાના શબ્દ બોલે, આખરે પકડે, બે જણા પકડે ને ત્રીજો એના મોઢામાં દવા નાખે, આટલો ત્રાસ, એમ લાગે કે જાણે આતંકવાદ મારી પર ફેલાવ્યો છે, એવું જ છોકરાને તો ત્યારે અનુભવાતું હોય. છોકરાને ત્યારે એની માં એટલી ખરાબ લાગે જ્યારે આ કડવી દવા માં કે બાપ કોઈ એના વડીલો કે કોઈ એના હિતે છુઓ એને જ્યારે પકડીને દવા પાઈને ત્યારે છોકરાને એટલું ખરાબ લાગે, એમ લાગે કે મારું દુશ્મન આ દુનિયામાં કોઈ નથી, મારો સૌથી મોટું દુશ્મન કોણ છે? આ મારા મા બાપ છે, હેરાન હેરાન કરી દીધો મને, એવું થાય. સ્કૂલે મોકલ્યો હોય દવા પાઈને તો પાછો આવે તો મારે બોલે નહીં, બાપારે બોલે નહીં, હાંજે આવે તો બોલો, એને 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 ખાવાનું આપે તો ખાય નહીં, આવા તો કેટલા હશે. આજે તો હવે યુગ બદલાઈ ગયો, પણ હવે ખબર નહીં, અત્યારે બધા પ્રેમથી છોકરા દવા પી લેતા હોય તો સમજુ, અત્યારે તો હવે તો બધા સમજુ થઈ ગયા ને આ જમાનામાં, પણ નાના હોય આજથી વર્ષો પહેલાં, હવે એ છોકરો બોલે નહીં, એને એની માને જોવે ત્યાં એને દુશ્મન લાગે, બોલો, પણ એની માના હૃદયમાં શું છે? મારો છોકરો વહેલામ વહેલો મોટો થાય, એને રોગ ના થાય, એ ક્યારેય પણ બીમાર ના થવો જોઈએ. છોકરાને આ આંખની અંદર પેલું આંજન આંજે ને મેસ, તો એ આંજન આંજે બેનો તો શું છોકરાને ગમે છે? બળે,
જ્યારે એ આંજણ આંખની અંદર આંજે ત્યારે છોકરું નાનું હોય રડે જ, એને બિલકુલ ગમે નહીં, કારણ કે એની આંખની અંદર આમ નાખીને આંજણ આંજવાનું હોય તો એને ગમે નહીં. પણ એ માના હૃદયમાં શું છે, મારા છોકરાની આંખો તેજસ્વી થાય, મારા છોકરાની આંખો તેજસ્વી થાય એના માટે આંજણ આંજે છે. નિષ્કુળન સ્વામીએ બહુ સરસ દ્રષ્ટાંત આમાં દીધું છે કે આગળ દેશે કે જેવી રીતે કાન વિંધે છે, કાન વિંધાવે છે, નાનો છોકરોને કાન વિંધાવે તે હું કાન એના કાનમાં કાનું પાડવા માટે, કાનું પાડીને પહેરાવું છે શું, કુંડળ પહેરાવું છે. મા બાપના હૃદયમાં એમ છે કે આના કાન વિંધાવી અને એના કાનમાં કુંડળ પહેરાવીએ ને તો છોકરો શોભે બહુ સરસ, પણ કાન વિંધાવે ત્યારે અરે રડે, ઊંચો નીચો થઈ જાય કાન વિંધાવાના સંસ્કારની અંદર. પણ એ કુંડળ પહેરાવે ને પછી ફોટો પાડે અને પછી એને નાનો હોય ત્યારે કે જો આ તું નાનો હતો ત્યારે હા બુટિયા પહેરીને ફોટો પાડ્યો છે, તેને એમ થાય ફરી નાનો થઈ જવાવો. બોલો, એ મા બાપ કાન વિંધાવે છે એને એના આંખની અંદર આંજણ આંજે છે, એને કડવી દવા પાય છે, કેવળ ને કેવળ પોતાનો છોકરો પોતાનું બાળક રૂપાળું દેખાય, પોતાના બાળકને આ સમાજની અંદર દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ બને, તંદુરસ્ત બને એના માટેની કડવી દવાઓ છે. નિષ્કુળાન સ્વામી કે ભલા થઈને મને પણ તમારી માં જાણજો, હું તમને જે કડવી દવા પાઉં છું સ્વામી કે એ તમને તંદુરસ્ત બનાવવા માટે, તમને આધ્યાત્મિક માર્ગની અંદર હંમેશને માટે શ્રેષ્ઠ બનાવવા માટે, તમને ઠેક અક્ષરધામના અનુપમ સુખ મૂર્તિના સુખ સુધી પહોંચાડવા માટે હું તમને કડવી દવા પાઉં છું. બાકી સ્વામી કે તમે ધમ પછાડા કરો છો ને ત્યારે મને ગમતું તો નથી કે મેં આને ક્યાં દવા પાઈ. સ્વામીનો કહેવાનો અર્થ એવો છે, તમને જ્યારે મારા કઠણ વચન સાંભળીને સ્વામી કે તમે ધમ પછાડા કરો છો કે આ નિષ્કુળાન સ્વામીએ શું કર્યું છે, તો સ્વામી કે મને ગમતું તો નથી પણ તમને મારા બાળક જાણીને આ વાત કરું છું, કાંકચરૂપ વાત કરું છું. શિવલાલ શેઠ બોટાદની, બોટાદના શિવલાલ શેઠ જૂનાગઢ ગયા, સ્વામી વાતો કરતા હતા. બપોરનો સમય થયો, થાળનો, થાળની અંદર રિશેષ પડી કથાની, કથા જેવી પૂરી થઈ, શિવલાલ શેઠ જમાડીને આંટો મારવા નીકળ્યા. ઉત્થાપન પછી પાછી કથા થાય. શિવલાલ શેઠ બજારમાં આંટો મારવા નીકળ્યા, તે શેઠ એટલે વેપારી વ્યક્તિ, વેપારી બુદ્ધિ ચાલે. મેં કીધું ને એમ કે મોટેલના બિઝનેસવાળા બેઠા હોય ને તે રોડ પર જ્યાં નીકળે ત્યાં એ શું જોવે, સુથારનું મળ મન બાવળીએ. એમ કોઈ સુથાર નીકળ્યો હોય તો એ લાકડા ક્યાં હારા છે એ જોતો હોય ને, એવું જોઈએ ને. તમે અત્યારે બગીચો કરો છો, તમે ક્યાં પથરા હારા ને ડેકોરેશન કયું હારું ને છોડ કયો હારો એ જ જોવો ને. એ જેનો જે સબ્જેક્ટ છે એની દ્રષ્ટિ ત્યાંથી બીજા હજાર વ્યક્તિ નીકળશે તો પણ ઓલાની દ્રષ્ટિ ત્યાં તરત પડી જશે. જેને જેમાં રસ હોય ત્યાં બધે એવું જ છે. એટલે શિવલાલ શેઠે ક્યાંકથી સોનું લીધું, સોનું લઈ એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ વેચ્યું, એ બીજી જગ્યાએ વેચ્યું એમાં એમને 50 રૂપિયાનો ફાયદો થઈ ગયો. કેટલા હોશિયાર બિઝનેસમાં હશે કે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ વેચીને તરત રૂપિયા કમાઈ લીધા. પણ કથામાં લેટ પડ્યા થોડા 1.5 કલાક. એટલે કથામાં લેટ પડ્યા એટલે સ્વામીએ કીધું કે શિવલાલ ક્યાં ગયા હતા આજે, ત્યારે શિવલાલ કે સ્વામી રસોઈ લેવા ગયો હતો. ખરેખર શિવલાલ રસોઈ લેવા નહોતા ગયા, એ તો આમ ફરતા ફરતા નીકળે અને બિઝનેસ કરવાની ઈચ્છા થઈ. એમને એટલું ચોક્કસ નક્કી કરી હતું કે નફો છે બધો મારે સંતો માટે રસોઈમાં વાપરવો. પણ સ્વામીને ગમ્યું નહીં કે રસોઈ માટે ગયો તો એવું કેમ કીધું. એટલે સ્વામીએ કીધું શિવલાલ શું રસોઈ લઈ આવ્યા, તો કે સ્વામીએ એક જગ્યાએથી લીધું ને બીજી જગ્યાએ વેચ્યું, એમાં જે પૈસા આવ્યા એ રસોઈ રસોઈના પૈસા આવ્યા સ્વામી, એ પૈસાની બધી રસોઈ દેવી છે. ત્યારે સ્વામી કે કોઈ દિવસ શિવલાલ તને એવું થયું સોનું લઈને વેચું, પણ કોઈ દિવસ તને એવું થાય કે કરોડમણ ઢૂંસા ભર્યા હોય, કરોડમણ ઢૂંસા ભર્યા હોય. ઢૂંસા એટલે શું, ફોતરા, પેલું અનાજ કાઢી લીધું હોય ને પછી જે વધે કચરું બધું દાણા કાઢ્યા પછીનું, એ
સ્વામી કે કરોડ મન ડૂહા ભર્યા હોય અને પછી તને શિવલાલ કોઈ દી સંકલ્પ થાય કે આમાંથી વેચું પૈસા આવે? તો કે ના સ્વામી, કે અમારે મન તો અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધું ડૂહા જ છે. એમાં તું રસોઈ લાવ્યો એમાં તારા જીવનું તે સારું હું કર્યું, એના કરતાં તું અહીં બેઠો હોત આટલી વાતો જે જતી રહી એ હવે તને આટલા રૂપિયામાં મળવાની છે? સ્વામીએ વચન કેવું કીધું છે? કડવું. એટલે અહીં નિષ્કુળાન સ્વામી એમ કહે છે, હું કઠણ વચન કહું છું કાંકચ રૂપ, એટલે કડવા કાંકચ આવે એના જેવા વચન કહું છું. દર્દીને ગોળી દઉં છું રે સુખ થવા અનુપ, મારી દવા નિષ્કુળાન સ્વામી કે તમને સુખી કરવા માટે છે, એવું સુખ કે અક્ષરધામને પામવા માટે છે. જે જે મહાન આત્માઓ થયા એ બધાએ મોટા પુરુષોની કડવી દવા પીધી છે, કડવી દવા પીધી છે. જે લોકોને રોગ નથી થયા શરીરમાં એ લોકો રેગ્યુલર કંઈ ને કંઈ કડિયાતું વર્ષમાં એક વખત પીતા હોય છે. પહેલાં વર્ષો પહેલાં બધા અત્યારે લોકો પીતા હશે કે લીમડાનો રસ અમુક મહિનાની અંદર અમુક દિવસ સુધી લીમડાનો રસ જ પી લે, એટલે એને શરીરમાં કોઈ દી રોગ જ ના થાય, એને કોઈ દી દવા લીધી જ ના હોય, પણ એ પીતા હોય. ઘણા લોકો પેલું કડિયાતું પીતા હોય કે દી વર્ષની અંદર 8 કે 10 દિવસ સુધી એ કડિયાતું પીવો એટલે પછી આખું વર્ષ કોઈ પ્રકારનો રોગ ના થાય. હવે લોકોને કડવું ભાવતું નથી એટલે કંઈક બીજા ઇન્જેક્શન લે ને આ ઇન્જેક્શન લે ને એવું બધું થઈ ગયું. પણ પહેલાં દેશી વ્યક્તિઓ હતા તો દેશી માણસો તો કડિયાતું પી લેતા, લીમડાનો રસ પી લેતા, હાજા હોય ત્યારે જ, એટલે બીમાર થાય જ નહીં, એવું હતું. અને આપણે અત્યારે મોટામાં મોટું એ કે એવું ગોતીએ કે કડવી દવા ના હોય એવી આપજો. ડૉક્ટર પાસે જાય ને તો કે કડવી ના હોય એવી આપો, કડવાશ ના આવે, એટલે આ કેપ્સ્યુલો બનાવવી પડી ઉપર કે કડવું ના લાગે આને. પણ સ્વામી કે કડવી દવા વિના ક્યારેય રોગ જાય નહીં. ખરે મને જે જન ખાવશે રે આવું જે ઔષધ, જીરણ રોગ તેનો જાવશે રે સુખી થશે સદ્ય. સ્વામી કે જે ખરા મનથી આ મારું ઔષધ ખાશે તો સ્વામી કે ગેરંટી સાથે, ઘણા ડોક્ટરો એ ગેરંટી આપે એમ સ્વામી ડોક્ટર છે, સ્વામી ગેરંટી આપે છે, જીરણ રોગ તેનો જાવશે રે, બહુ જૂનો જન્મો જન્મનો એનો રોગ હશે તો એ સ્વામી કે જતો રહેશે. મારી દવા એવી ગેરંટીવાળી છે. અને નિષ્કુળાન સ્વામીની દવા ચોક્કસ એટલી ગેરંટીવાળી છે કે ખરેખર આપણે ખાલી એનો થોડો 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 આખી ના ખાઈએ ને અને થોડો થોડો ખાલી એની સુગંધ લઈએ ને તોય આપણને લાગે કે રોગ તો જાય છે. નિષ્કુળાન સ્વામીની બનાવેલા આ ગ્રંથરૂપી દવાઓ એની ખાલી કોઈ ગંધ લે ને તોય એનો રોગ જાય, જો દવા આખી લઈ લે તો સ્વામીની ગેરંટી છે કે જૂનામાં જૂનો રોગ જતો રહે. અસાધ્યમાં અસાધ્ય રોગ, સૌથી અસાધ્યમાં અસાધ્ય રોગ છે વિષયોની આસક્તિ અને જન્મ મરણને આ લખચોરાશીની દુઃખ. નિષ્કુળાન સ્વામીના કાવ્યો એવા છે, મોટા મોટા ગુજરાતીના સાહિત્યકારો મોટા મોટા ચિંતકો એવું લખ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદા સાધુ એવા થયા કે એના પદ જો કોઈ વાંચે તો ઘર છોડીને ભગવાન ભજવા માટે નીકળી જાય. અને ઝાઝા ભાગના સંપ્રદાયમાં સારા સારા મંડળોમાં સારા સારી જગ્યાઓએ જ્યાં જ્યાં સંતો થયા છે એ બધા નિષ્કુળાનંદનો યમદંડ સાંભળીને થયા છે. યમદંડની કથા કોઈ વાંચે ને સાંભળે ને એટલે એને સંસારમાંથી ભાગવાની ઈચ્છા જ થાય. સાર સિદ્ધિની કથા કોઈ વાંચે ને ધ્યાનથી જો સાંભળે ને તો એને સંસારને મૂકવાની જ ઈચ્છા થાય. આ બધા ગ્રંથો એવા છે, એને સંસાર મૂકી દેવાની જ ઈચ્છા થાય, એને એમ થાય સંસારમાં કાંઈ નથી. પણ આપણે દવા પૂરી ના લઈએ, સુગંધ લઈએ એટલે આપણે ત્યાં રહી શકીએ. જો દવા પૂરી ઠેક પેટ સુધી પહોંચી જાય તો અસર એક જ થાય. તમે પરનેલા હોય ને તોય સંસાર છોડી દો, પરનેલા હોય ને છોકરાવાળા હોય ને તોય તમને સંસાર છોડવાની ઈચ્છા થાય, એવી દવાઓ સ્વામી અમુક તો મૂકી છે, એટલું બધું લખ્યું છે. તમે ભક્ત ચિંતામણીના 105 થી 111 પ્રકરણ જે સાધુના વર્તમાનના લખ્યા છે એ 5 વર્તમાનના જે લખ્યા છે ને એની અંદર નિષ્કામીન બધા વર્તમાન લખ્યા છે. આવી એ વર્તમાનને ખાલી વાંચો સાંભળીએ આપણે અને જો એ દવા લઈ લઈએ તો સ્ત્રીને પુરુષની ઉલટી થઈ જાય ને પુરુષને સ્ત્રીની ઉલટી થઈ જાય, હવે સંસારમાં રહે જ કેમ નો એ, આવું સ્વામીએ લખ્યું છે. પણ
એ દવા આપણે બધા શું કરીએ કે દવા આપી હોય ને તો ઘણા ઘણાકને શું કરે કે એને કીધું હોય કે આ દવા લેજો, એટલે આખી ગોળી લેવાની હોય ને તો એમાંથી સે જ એમથી લઈ લે, અથવા તો લે જ નહીં, ગાર્બેજ કરી દે. ઘણા એવા છે દવા લે જ નહીં, દવા ખાલી લેવા ખાતર લેવાની અને ગાર્બેજ કરી દેવાની. ઘણા છોકરાને એવું હોય કે દવા, એના મા બાપને વિશ્વાસ હોય કે આ છોકરો દવા લઈ લેશે એટલે દવા આપીને જાય. હવે આખો દાડો ક્યાં પાય, જોબે ગયા હોય કંઈ કામે ગયા હોય, આ ત્રણ ટાઈમ દવા લેજે, જો આ પડી ગયો મૂકી છે ઓલો કે સારું. એ રોજ સવારમાં ઉઠે અને દવા નાખવાની ગાર્બેજમાં, હા જો થાય જ નહીં પછી દહ દી હજુ મને સારું થતું જ નથી, ડૉક્ટર એનાથી હેવી ડોઝ આપે તો આની ગાર્બેજમાં જ દવા જાય. એમ આપણે શું થાય કે જે વાતો આવતી હોય એવી વૈરાગ્ય પ્રધાન સત્સંગ પ્રધાન, ત્યારે જીવ એવું વિચારે કે આ તો બહુ ઊંચી વાત કહેવાય, હા વાત બહુ સરસ હતી પણ આપણે તો કેમ થાય. એમ કરી એ દવા ગયા કંઈ ગાર્બેજમાં, એ દવા આપી ખરી એને લીધી ખરી કે દવા તો બહુ મોંઘી છે, બહુ મોંઘી છે પણ કઈ ગાર્બેજમાં. આવું થાય તો એને દવા અસર ના કરે. જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થશે સદ્ય. જેના જૂના જૂના રોગ હતા, મૂંઝાસુરાના કેવા રોગ, જોબન પગીના કેવા રોગ, આ બધાના જૂના રોગ જતા રહ્યા. કારણ કે આટલા ભયાનક પ્રકૃતિના જે હોય અને અચાનક આટલા બધા ગાય જેવા બની જાય એવું તો બને નહીં. કારણ કે જો એની પ્રકૃતિ એટલી બધી ક્રૂર હતી કે મીંઢોળ હોતા કેટલા બધા આખી કોઠીઓની કોઠીઓ મીંઢોળથી ભરાઈ ગયેલી, એટલા જોડલાઓને એટલી જાણોને એને લૂંટેલી, કેટલાય લોકોનું કતલેઆમ કરેલું, તો એ વ્યક્તિનું હૃદય અચાનક એટલું બધું સોફ્ટ થઈ જાય એવું શક્ય નથી. પણ એને દવા એટલી બધી જોરદાર લીધી હોય જેના કારણે એનું એ હૃદય એવું સોફ્ટ થઈ જાય. આજે કોઈને આખા શરીરની અંદર બ્લડની અંદર કેન્સર ફેલાઈ ગયું હોય તો દવા એટલી સ્ટ્રોંગ આપે, બીજું બધું એટલું સ્ટ્રોંગ કરે એની પર પ્રોસેસ, તો આખું એનું બધું બદલી શકે છે, જીરણ રોગ કાઢી શકે છે. આજે તમે જુઓ આયુર્વેદની અંદર પંચકર્મ ને આ તે બધું અત્યારે કેટલું બધા મોટા પ્રમાણમાં ચાલુ થઈ ગયું છે. પંચકર્મ કરાવવા લોકો આવે તો પહેલાં હોસ્પિટલોમાં લાઈન પડતી, હવે આયુર્વેદની અંદર લાઈન પડે છે. પંચકર્મ કરાવવા માટે હજારોની સંખ્યામાં લોકો જાય છે. હવે એ બધું કરાવે છે એમાં શું કરે, જૂનામાં જૂનો રોગ કાઢ નાખે, આખું બોડી નવું કરી નાખે, ઉલટી કરાવે, ઝાડા કરાવે, બધું એની એ જે જે વસ્તુ આપે તે એવું એવું આપે કે એની અંદર બધું અંદરથી કેટલા વર્ષો જૂનું જન્મ વખતથી જેટલું અંદર ભરાયું છે બધું કાઢી નાખે, આખું બોડી નવું કરી નાખે એકદમ. તો જૂનામાં જૂનો રોગ કાઢે છે નિષ્કુળાનંદ સ્વામી. કે અત્યારે તમારી ટેકનોલોજી ને તમારું આયુર્વેદ ગમે એટલું હશે ને તો જન્મ પછીનું બધું રોગ કાઢતું હશે અત્યાર સુધીનું. અને હું જે રોગ કાઢવા બેઠો છું ને સ્વામી, કે હું તો જન્મો જન્મનો, જે જન્મોની તમને ખબર નથી ને ત્યાંથી જે રોગ લાગુ પડ્યા છે ને એ જૂનામાં જૂનો રોગ હું કાઢીશ તમારો. તમે આ જન્મે જન્મ્યા છો એ નહીં, લક ચોરાસીના ફેરાઓ ફર્યા છો ને એમાંથી જે જે રોગ તમે લઈને આવ્યા છો એ બધા રોગો સ્વામી કે તમને મારી દવા લેતાની સાથે ભાગશે એવી દવા હું આપવાનો છું, માટે કડવી દવા પણ મારી પ્રેમથી પીજો. પણ સ્વામી કહે છે મને એક વસ્તુની બીક લાગે છે, પણ બીક રહે છે બોલતા રે સાચી દેતા શીખ, ખરા છિદ્ર કે ના ખોલતા રે વવાઈ જાશે વીખ. સ્વામી કે પણ મને બીક લાગે છે, કારણ એ છે કે બધાય ઉત્તમ મુમુક્ષુ હોતા નથી, બધાયને આ જન્મે જ મારે ભગવાન સુધી પહોંચી જવું છે આવા નિર્ધાર હોતા નથી, એટલે બધાયને મારી દવા કમ્પ્લીટલી કામ કરતી નથી. અને થાય છે શું, બીક લાગે છે, કારણ કે બીજાને જો અવળું પડે ને તો ડૉક્ટરને જ માન નાખે. દર્દીને અવળી દવા પડે કારો, રોજ ઉઠીને મને કડવું, રોજ ઉઠીને મને કડવું, હવાર હાંજ બપોર કડવું, એના કરતાં આને જ પતાવી દઉં કડવી દવા પાય જ નહીં. એટલે સ્વામી કે ખરા છિદ્ર કેના ખોલતા રે, કોઈકની કોઈકના જે દોષ છે, છિદ્ર એટલે દોષ, એ દોષ કહેતા જો એ મુમુક્ષુ હોય તો પાછો વળી જાય, પણ મુમુક્ષુ ના હોય તો હામો પડીને વીક વેર થઈ જાય એને મારી યારે. અને આવું થઈ જાય. મોટા સાધુએ જ્યારે લોયાના 17મા વચનામૃતમાં મહારાજ કહે છે
કે મુક્તાનંદ સ્વામી જેવા પંચ વિષયનું ખંડન કરતા હોય અને જો જીવને પંચ વિષયમાં આસક્તિ હોય તો મુક્તાનંદ સ્વામીનું શસ્ત્રે કરીને માથું કાપે એવો દ્રોહ કરે. અલૈયા ખાચરને શું હતું? માનમાં આસક્તિ હતી, તો મુક્તાનંદ સ્વામી અલૈયા ખાચરનું નામ ના દીધું. રોગ હતો કયો? માન. 18ને સાધુ કરવા કાઢ્યા એ બધું બરાબર હતું, પણ અંદર એક રોગ હતો, એ માન હતું, દેહાભિમાન, કે મારા જેવો સત્સંગમાં કોઈ નહીં. આ જે રોગ હતો એ રોગને કાઢવો તો પડે જ, કારણ કે નડવાનો છે. રોગ તો રોગ જ છે, શરીર બધી રીતે સાજું છે, પણ કોઈને કોલેસ્ટ્રોલ છે તો કોલેસ્ટ્રોલ એ કોલેસ્ટ્રોલ જ છે. હાઈ, કોઈને સુગર હાઈ છે તો એનું શરીર તો સારું જ દેખાય છે, પણ સુગર હાઈ છે, રોગ એ રોગ જ છે. પછી કે ના, એમાં ક્યાં કોઈ જગ્યાએ શરીર કાળું પડે છે? એમાં ક્યાં કોઈ જગ્યાએ કોઈ બેભાન થઈ જાય છે? ના, પણ સુગર હાઈ છે તો હાઈ જ છે. કોઈને કિડનીમાં પ્રોબ્લેમ છે તો છે જ. તો એવી રીતે વસ્તુ એવી છે કે કોઈ વ્યક્તિ 100 ગુણોથી સારો છે એનો અર્થ કે એના 2 અવગુણ છે એ પણ ગુણમાં પરિણમી જાય એવું ના થાય. 100 ગુણ છે એ ગુણ જ છે, પણ 2 અવગુણ છે ને 2 દોષ છે એ દોષ જ છે. દોષને દોષના જ્યારે એનો ફોર્મ્યુલા લખશે ભગવાન, ત્યારે દોષને દોષમાં રાખશે અને ગુણને ગુણમાં રાખશે. કોઈ દી એવું નહીં થાય કે દોષને ગુણમાં મૂકી દેશે, એવું નહીં થાય. અલૈયા ખાચર પાસે બધાય ગુણ હતા, ત્યાં સુધી કે નોકર મરી ગયેલો હતો એને પણ એને ચિતામાં બેઠો કર્યો, આટલા સામર્થ્યવાળા હતા. પરંતુ માનનું અંગ હતું એ તો રોગ હતો, હતો ને હતો. ભગવાને આપણા ઉપદેશ અર્થે એમાં રાખ્યું હતું, એમાં સહેજે હતું, એ ભગવાનનો અલૈયા ખાચરનો વિષય છે, પણ એમાં માન દેખાયું છે એ વાત તો નક્કી છે. ભગવાને દેખાડ્યું કે અલૈયા બાપુમાં હતું એ ભગવાનને અલૈયા બાપુ બહેનો વિષય છે, પણ દેખાયું એ વાત તો નક્કી છે. દાદા ખાચરમાં ન દેખાનું એવું, અલૈયા બાપુમાં દેખાનું. તો અલૈયા ખાચર આટલા કેટલી સમજણવાળા હોય જે બીજાને સંસારનો ત્યાગ કરાવી શકે, એની પાસે પોતા પાસે કેટલી સમજણ હોય ત્યારે બીજાને આપે ને કે સંસાર ખોટો છે, ભગવાન જ સાચા છે, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધું ખોટું છે, આવું જે સમજાઈ શકે ને એ જ બીજાને સાધુ કરવા માટે કાઢી શકે. આટલી સમજણ આપવાવાળા પાસે પણ પ્રકૃતિ પુરુષ સુધીનું રાખ પોતે કરીને બીજાને કરાવી શકે આટલું સામર્થ્ય હોવા છતાં પણ માન ક્યાં ગોતવાનું છે? અક્ષરધામમાં માન ગોતવાનું નથી. માન આવ્યું કઈ જગ્યાએ? પૃથ્વી પર જ આવ્યું કે બધા કરતાં હું શ્રેષ્ઠ. પ્રકૃતિ પુરુષ સુધીનું બીજાને ખોટું કરાવી શકવાળા વ્યક્તિને પૃથ્વી પરના ખાલી થોડાક ફરજામાં બેઠેલા 100, 200, 500 વ્યક્તિઓ એની વચ્ચે પોતાની શ્રેષ્ઠતા ન થઈ એના માટે મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયો. એનું છિદ્ર ખાલી ભગવાને ખોલ્યું, છિદ્ર ખોલાવ્યું કે અલૈયા બાપુને બધું આમ પોતે એવું હતું કે હું બરાબર છું, પણ જ્યારે દેશકાળ પેપર નીકળે ત્યારે ખબર પડે ને વ્યક્તિને પોતાને તેમ જ લાગે હું હોશિયાર છું, પણ પરીક્ષા આપે તો ખબર પડે કે કેટલો હોશિયાર છે વાસ્તવિક. એવી રીતે સ્વામી કહે છે કે મને બીક લાગે છે. બીક એટલે લાગે છે કે કોઈને સાચી શિખામણ ગમતી નથી, કારણ કે સાચું છે કડવું હોય એ કોઈને ગમતું નથી. અને હું કહું તો મારે સ્વામી કે બીજા સાથે વેર મારી સાથે કોઈ બાંધી દેશે. દેહ માનીને દિલ મારે સુનતા જાશે સુખ. દેહાભિમાનીને મારી વાત સાંભળતા સ્વામી કે સુખ બધું ઉડી જશે. સહજ છે, આપણે આમ બધી રીતે આપણને કોઈ કે બહુ સરસ, તમે બહુ હારા, બહુ હારા, બહુ હારા, બધાને ગમે બરાબર, સુખ જ લે. પણ કોઈ એમ કે તમે બધુંય સારું કરો છો પણ આટલું તો તમારે નથી બરાબર, હા એમાં તો તમારે સુધારવું પડે એવું જ છે, એટલે તરત પેલું સુખ હોય ને સત્સંગનું એ જતું રહે. કારણ કે આપણી અંદર એટલું દેહાભિમાન છે, એટલે આપણને એ દેહાભિમાનના કારણે આપણે એક્સેપ્ટ ના કરી શકીએ કે મારી અંદર આટલી ખોટ છે, મારી અંદર આટલી ખોટ છે એવું દેહાભિમાનના કારણે એક્સેપ્ટ ના કરી શકીએ. ખબર પડી જાય ને કે આ વાત આમ જ છે, ના ના એ તો આમ હતું એટલે આમ થયું,
મહારાજે વચનામૃતમાં કીધું છે ને અંતેના છઠ્ઠામાં કે એમ જ કહેશે કે મને બીજાએ ભૂલાવ્યો એટલે હું ભૂલ્યો, પણ મને તો ખબર જ છે. હવે મને કોમ્પ્યુટર આવડતું જ ના હોય, બરાબર, કોઈનું જોયું હોય તો આમ થોડું 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 કંઈક કરતો હોય, અને એમાં કરવાની અંદર કંઈક બીજું કરી નાખું, અને પછી કોઈ મને કહેવા આવે કે આ તો હવે બીજી બધી બાબતમાં બરાબર મને બધી ખબર હોય, પણ આ બાબતની ના ખબર હોય પૂરેપૂરી, તો સ્વીકાર લેવું કે હા મને ઓછી ખબર છે, મને નથી એનો ખ્યાલ. પણ એની જગ્યાએ થાય શું, આપણને એમ ના ના, એ તો આમ હતું એટલે આમ થયું, બાકી મને જ ખ્યાલ જ છે. હોય એમાં ઢગલાનો ઢ કદાચ બીજી વસ્તુની અંદર બરાબર હોય પણ આમાં ના હોય. પણ જીવ દેહાભિમાનના કારણે સ્વીકારી શકતો નથી. એટલે સ્વામી કે દેહાભિમાનને તો દેહાભિમાનીને તો સાંભળતાની સાથે જીવમાંથી સુખ જતું રહેશે અને પ્રજળશે એટલે અગ્નિ પ્રગટ થશે એને તો મોટો, અને મારી સાથે વેર બંધાશે નિષ્કુળાનંદ સ્વામી કે. અને ખરેખર બંધાયેલું આ 64 પદી ગ્રંથ મોટા સંતોના મત પ્રમાણે ત્રીજી વખત લખાયેલો છે. બે વખત તો લખ્યો ને બાળી નાખ્યો બધાએ. આ વાતો આની અંદર એવી બધી વાતો આવે કે ખુલ્લે ખુલ્લો કરી નાખે, તમને હાવ ખુલ્લા કરી નાખે, જેવા છો એવા બતાવી દે, ત્યાગી ગૃહી બધાને જેમ છે એમ જણાવી દે, અને ત્યાગી માટે ખાસ છે આ ગ્રંથ. એટલે આખે આખા ખુલ્લા બતાવે, બરાબર, MRI કરાવે કોઈ, ફોટો ઉપરનો લે બધાને સારું લાગે, બરાબર ને, પણ એક્સરે અને પછી MRI, એટલે MRIની અંદર તો શું બાકી રહે, બધું જ આવી જાય. હવે બધું જ આવે એટલે જીવને ગમે નહીં કે તમને થોડું આમ છે, તો કે ના ના એ તો સહેજ જ છે, કંઈ પ્રોબ્લેમ નથી બીજો એમ કરીને, કારણ કે જીવને એ ગમતું નથી, ના ગમે. માટે કહું ન કહું કોઈને રે એમ આવે વિચાર. સ્વામી કે આ 16 પદ તો લખી નાખ્યા, પણ આ 17મા પદમાં એમ વિચાર આવે છે કે નથી લખવું, હાલો ના આવે. કહું ન કહું કોઈને રે, આવો વિચાર સ્વામી કે બેઠો બેઠો કર્યા કરું છું. નિષ્કુળાનંદ વિચારી જોઈને રે પછી કરું ઉચાર. સ્વામી કે આજે મને વિચારવા દો કે મારે તમને હવે આગળ કહેવું કે નહીં, કારણ કે મારે તમારા સાથે વેર નથી બાંધવું. આ દેહાભિમાની બહુ જ હોય છે પૃથ્વી પર, અને સ્વામી કે હું ખરેખર રોગ કાઢવા માટેનો પ્રયત્ન કરું છું, પણ એને તો ઉપરથી રોગ વધશે, મારી યારે વેર વધશે. એટલે સ્વામી કે મને વિચારવા દો, આજ શનિવાર છે, આખો દિવસ વિચારીશ, પછી જો યોગ્ય લાગશે તો કાલે તમને કહીશ. એવું સ્વામી અહીં 17મા પદની અંદર વિચાર કરવા ઉપર વાતને રાખી છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની